ના સવર્ણો સાથે મજાક કરવાનો જો પ્રયાસ થતો હશે તો એને કોઈ પણ રીતે સાખી લેવામાં નહીં આવે. નવાઈની વાત એ છે કે છેલ્લા 15 દિવસથી પાર્લામેન્ટ ચાલી રહી છે અને હવે લગભગ 2 દિવસ જ પાર્લામેન્ટના બાકી છે. તત્કાલીન આ નિર્ણય લેવાની પાછળ પણ કંઈક મને એવું લાગે છે કે એમનું આયોજન હોઈ શકે, અને પાર્લામેન્ટ 2 દિવસમાં એવું નક્કી તો નહીં જ કરી શકે કે આનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે આવશે, લાગુ કઈ રીતે થશે. 10% અનામત જો બંધારણીય રીતે સવર્ણ સમાજના આર્થિક આધારે જો લાગુ કરવામાં આવતું હોય તો એમાં કાંઈ ખોટું પણ નથી, પણ બંધારણે સ્પષ્ટ કહ્યું છે કે જાતિના આધારે અને સામાજિક રીતે જે પછાત લોકો હોય એને અનામત આપી શકાય. નરેન્દ્ર મોદીના નિર્ણયને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પોલિટિકલી વ્યૂથી પણ લોકો લેતા હશે કે ચૂંટણી પહેલાં સવર્ણોને મનાવવા માટે સરકારનો નિર્ણય છે, પણ હું નથી માનતો કે સવર્ણોને મનાવવા માટેનો નિર્ણય હોઈ શકે. જે રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતની અંદર પટેલ બ્રાહ્મણ અને રાજપૂત સમાજ સરકારથી જે નારાજ છે એ લોકોને લુભાવવા માટે, લોકોને રીઝવવા માટેનો એક પ્રયાસ પણ હોઈ શકે. છેલ્લા ઘણા સમયથી 3 વર્ષના આંદોલનમાં આજ ભાજપના લોકો ટીવી મીડિયાની અંદર કહેતા હતા કે 50% વધુ અનામત ન આપી શકાય, તો આ 10% અનામત આપવાનો જે આ લોકોનો નિર્ણય છે એ કયા બંધારણના આધારે લેવામાં આવ્યો છે, કયા બંધારણની અંદર સંશોધન